પાટણ શહેરમાં હાલ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી પ્રક્રિયા અમલમાં આવી છે, જેના પરિણામે શહેરના રેશન કાર્ડ ધારકો સવારથી જ સાંજ સુધી કેવાયસી કરાવવા માટે મામલતદાર કચેરી અને ઓનલાઈન સાયબર કાફે પર લાંબી લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. આના કારણે તેઓને પરેશાની અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ પ્રક્રિયાને સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારને માંગણી કરી છે. તેમણે આ સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક અસરથી કેવાયસી પૂર્ણ કરવાની સૂચનાઓ આપવા માટે માંગ કરી છે. જ્યારે પ્રક્રિયા એટલી જટિલ બની ગઈ છે કે રેશન કાર્ડ ધરાવનારાઓને આધાર કાર્ડ સાથે લિંકિંગ વખતે કેટલાક નામના ફેરફારો તથા ઘણી પ્રક્રિયાઓમાં એરર આવી રહી છે. તેઓએ આ પ્રમાણે જણાવ્યું છે કે પરિવારના સભ્યો કોઈ એકાદ સભ્ય દૂર ગામ રહેતો હોય પણ ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય અને તે માટે તેને રાશન પણ નહીં આપે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા મામલતદારને પાઠવવામાં આવેલ લેખિત મૌખિક બાબતમાં આ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થવાના અવરોધને દૂર કરવાની માંગણી કરી છે. એક જ અરજદારને ત્રણ વખત નામ સુધારવામાં આવવું પડે છે. નામ સુધારવા માટે પહેલા તો નામ સુધારો કરવાની જગ્યાએ નામ ડિલીટ કરવું પડે છે, પછી નામમાં સુધારો કરી નામ એડ કરવું પડે છે અને નામ એડ થયા પછી એ ત્રીજા નંબરે આવી જાય તો એને ફરી પાછું ફર્સ્ટ નંબરે નામ લાવવા માટે ફરી અરજી આપવી પડે. એટલે આ જટિલ પ્રક્રિયા દૂર કરી અને સીધો જ સુધારો થઈ જાય રેશન કાર્ડમાં એવી પ્રક્રિયા હાથ ધરવા માટે અને જે રેશન કાર્ડ ધારકો છે એ કેવાયસી પૂર્ણ ના થાય ત્યાં સુધી. BS 90 News સાથે દીપક સથવારા, રાધનપુર, પાટણ.